હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું આપણા કાઠિયાવાડી કિચનમાં તો આજે આપણે બનાવીશું દૂધી અને ચણાની દાળનું શાક તો સૌથી પહેલાં એક કૂકરમાં ત્રણ ચમચી તેલ ગરમ કરી એમાં રાઈ એડ કરીશું અને રાઈને સારી એવી ફૂટવા દઈશું રાઈ આપણી ફૂટે એટલે ચપટીક જેટલી હિંગ અડધી ચમચી જેટલું આખું જીરું અને પાંચથી છ મીઠી લીમડીના પાન એડ કરીશું અને આપણી દૂધીને એડ કરી દઈશું દૂધીને મેં ઝીણા ઝીણા ટુકડોમાં કટ કરી લીધી છે તમે વઘારમાં સૂકા લાલ મરચાં અને તમાલપત્ર પણ એડ કરી શકો છો બસ આને સારી રીતના મિક્સ કરી અને હવે આપણે ચણાની દાળ એડ કરીશું મેં ત્રણથી ચાર કલાક ચણાની દાળને પલાળી અને બે પાણીથી વોશ કરીને લીધી છે જો તમારી પાસે એટલો ટાઈમ ના હોય તો તમારે ગરમ પાણીમાં એકાદ કલાક માટે દાળને પલાળી દેવી એટલે ઝડપથી સોફ્ટ થઈ જશે તો બસ આને સારી રીતના મિક્સ કરી લઈશું અને હવે આપણે આની અંદર સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું આ સમયે મીઠું એડ કરવાથી દૂધી અને દાળ છે તે ખૂબ જ ઝડપથી કૂક થઈ જાય છે તો આને મિક્સ કરી લઈશું અને દૂધી અને દાળને ખૂબ ઝડપથી બાફવા માટેની હું એક ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ જણાવીશ એના માટે કૂકરને બંધ કરી દઈશું અને ગેસને કરી દઈશું ફાસ્ટ જ્યાં સુધી આપણી કૂકરની સીટીમાં હવા ના ભરાય અને જ્યાં સુધી ગેસની ફ્લેમ ફાસ્ટ છે ત્યાં સુધી આ રીતના કુકરને હલાવતા રહેવું જેથી કરીને તળિયે દાજે નહીં તો આ રીતના હવા ભરાય સિટીમાં એટલે ગેસને એકદમ જ સ્લો કરી દેવાનું છે અને આને ચારથી પાંચ મિનિટ સુધી થવા દેવાનું છે એટલે સારી રીતના દૂધી અને દાળ બફાઈ જશે હવે આને હલાવવાની જરૂર નથી તો દૂધી અને દાળ બફાય ત્યાં સુધીમાં આપણે ટમેટા પણ કટ કરી લઈએ અને આપણો શાકનો મસાલો રેડી કરી લઈશું તો મેં એક મોટી સાઈઝનું ટમેટું લીધું છે અને હવે મસાલામાં આપણે સૌથી પહેલાં લસણની ચટણી એડ કરીશું તો દોઢ ચમચી જેટલી મેં લસણની ચટણી લીધી છે અને હવે આપણે આની અંદર અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીશું વન ફોર ટેબલ સ્પૂન જેટલી હળદર વન ફોર ટેબલ સ્પૂન જેટલું ધાણાજીરું પાવડર અને મીઠું આપણે બાફવામાં જ એડ કર્યું હતું તો અત્યારે નહીં નાખીએ અને તીખાશ તમારા મુજબ વધઘટ કરી શકો છો અને આમાં આપણે પાણી એડ કરી અને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરી લઈશું આની અંદર કોઈપણ જાતના લમ્સ ના રહે એનું ખાસ ધ્યાન રાખવાનું છે તો બસ આપણો શાકનો મસાલો બનીને એકદમ જ રેડી છે તો ચારથી પાંચ મિનિટ બાદ આપણી દૂધી અને દાળ છે તે પણ ખૂબ જ સારી રીતના બફાઈ ગયા છે અને આનું પ્રેશર મેં એની જાતે જ આઉટ થવા દીધું હતું ઘણા પાણી નાખીને પણ બાફતા હોય છે પણ પાણી નાખીને બાફવાથી ખાસ મીઠાશ આવતી નથી તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સારી રીતના દૂધી બફાઈ ગઈ છે તો બસ આ રેડી છે અહીંયા તમે દાળનું પ્રમાણ થોડુંક વધારે પણ લઈ શકો છો મેં થોડુંક ઓછું દાળનું પ્રમાણ રાખ્યું છે તો હવે આપણે જે મસાલો રેડી કરીને રાખ્યો હતો એ આની અંદર એડ કરી દઈશું અને બધી જ વસ્તુને સારી રીતના મિક્સ કરી લઈશું આ સમયે તમે ટેસ્ટ કરી લેવું જો કોઈક તમને ઓછું વધુ લાગે તો તમે નાખી શકો છો હવે આપણે આમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરીશું તો મેં ટોટલ અહીંયા એક ગ્લાસ ઉપર થોડુંક પાણી એડ કર્યું છે કેમ કે દૂધી અને દાળ બફાઈ ગઈ છે તો આને વધારે સીટી કરવાની જરૂર નથી એકથી બે જ સીટીમાં આ પ્રોપર થઈ જશે બધા જ મસાલા એકરસ થઈ જાય એના માટે આપણે બે સીટી કરીશું તો બે સીટી થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આપણું શાક બનીને એકદમ જ રેડી છે બધા જ મસાલા છે તે એકરસ થઈ ગયા છે અને દૂધી અને દાળ ખૂબ જ સારી રીતના ગળી ગયા છે તો બસ આ શાક બનીને રેડી છે તો હવે આપણે આની અંદર એડ કરીશું ગરમ મસાલો દૂધી અને દાળ ગરમ મસાલા વગર અધૂરો હોય છે ગરમ મસાલો જરૂરથી નાખો એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો હવે ફ્રેશ ધાણા લાસ્ટમાં નાખી અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈશું તો રેડી છે અહીંયા આપણું દૂધી અને ચણાની દાળનું શાક બનીને આપણે આને એક સર્વિંગ બાઉલમાં સર્વ કરી લઈશું તો તમે પણ આ રીતે શાક જરૂરથી બનાવજો અને મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો કે તમને આજની આ રેસીપી કેવી લાગી રેસીપી ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળીશું એક આવી જ નવી રેસીપીની સાથે ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ